વિસ્તાર વાવપેટા ચૂંટણીમાં કોંગ્રેસ 6010 મતથી આગળ. આ મોટા સમાચાર કોંગ્રેસ માટે. 19મા રાઉન્ડના અંતે ગુલાબસિંહ રાજપૂત હજી પણ આગળ ચાલી રહ્યા છે. સતત લીડ બનાવી રાખી છે ગુલાબસિંહ રાજપૂતે. ગુલાબસિંહની લીડ 15000 હતી, જે ઘટીને 6000 થઈ છે. બિલકુલ કે 16મા રાઉન્ડથી કે 23મા રાઉન્ડ સુધી તમે જોજો કે ભારતીય જનતા પાર્ટી જે છે કમસે કમ 10-12000ની લીડ લાવશે. એટલે જો 15 કે 16મા રાઉન્ડના અંતે જો ગુલાબસિંહ રાજપૂત 16000 કે 18000 વચ્ચે હોય તો જીત શ્યોર હતી. હવે તમે જુઓ કે હજુ 3 કે 4 રાઉન્ડ બાકી છે. આ 4 રાઉન્ડમાં જો દરેકમાં 2-2000ની લીડ કાપે તો ગુલાબસિંહ રાજપૂત જે છે એના માટે કપરું થઈ ગયું છે. આ 2020 મેચ જેવું થઈ ગયું છે. અને આ હજુ ભાજપ જીતી શકે. હું હજુ પણ તમને કહું છું કે આ છે ને ઇવનલી પ્લેસ છે. અત્યારે જે રીતના લીડ કપાઈ રહી છે, તમે જુઓ કે 15000ની લીડ ઘટીને અત્યારે 5000 ને સમથિંગ પર આવી છે. એટલે હું ત્યારે કહેતો હતો, હું ત્યારે પણ. હે, બિલકુલ. અને આ સાથે જ અમારા સંવાદદાતા મનીષ જોડાઈ ગયા છે. મનીષ, અત્યારે પણ જે રીતે એક બાદ એક રાઉન્ડ પછી જે પરિણામો આવી રહ્યા છે એમાં ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે, પણ હજી પણ કંઈ નિર્ણાયક આ આંકડો ના કહી શકાય. શું કહી રહ્યા છે ત્યાં આસપાસના લોકો અને શું દ્રશ્યો જોઈ રહ્યા છો આપ? જી, આપને એ તો જણાવી દઉં કે પહેલા રાઉન્ડથી લઈને અત્યારે 19મા રાઉન્ડ સુધી કોંગ્રેસ સતત આગળ રહ્યું છે. એટલે કે એક પણ રાઉન્ડમાં ભાજપ આગળ નથી આવ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક ગુલાબસિંહની ચિંતા વધી ગઈ છે. કારણ કે જે 10000-12000ની લીડે પહોંચ્યું હતું કોંગ્રેસ, હવે એની લીડ ભાજપ કાપી રહ્યું છે. અત્યારે 19મો રાઉન્ડ છે. 4-5 રાઉન્ડ પહેલાં જ્યારે 10-12000ની લીડ સાથે કોંગ્રેસ આગળ વધતું હતું, એમને કોંગ્રેસને એમ હતું કે કદાચ હજુ લીડ વધશે. પરંતુ ભાભર બાજુના જે મતગણતરી શરૂ થઈ અને એમાં લીડ કપાવાનો જે અંદાજ હતો એ સાચો પડી રહ્યો છે. લીડ કપાઈ રહી છે. જેને 10000 સુધી હતી એ અત્યારે 6000 પહોંચીને લગભગ ભાજપે 4000ની લીડ કાપી છે. આ સમગ્ર જે આ ધ્રુવીકરણ છે, આ જે જ્ઞાતિ જે સમીકરણ છે બાબતે સ્થાનિક આપણા પ્રતિનિધિ સાથે પણ વાત કરીશું કે આ કયું સમીકરણ કામ કરી ગયું કે ગુલાબસિંહ જે કદાચ એમને મોરલ હશે કે લીડ તો વધશે પણ હવે ઘટવા લાગી છે. આ જે 24ની જે વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ છે, 24ની લોકસભાની જે ચૂંટણીનું પરિણામ હતું તેની યાદ અપાવી જાય છે. કારણ કે લોકસભાની ચૂંટણીમાં પણ આવો રોમાંચ રહ્યો હતો અને છેલ્લી ઘડીએ ગેનીબેન જીત્યા હતા, ત્યારે આ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ અત્યારે એ જ થઈ રહ્યું છે. 19 રાઉન્ડ થયા છે અને 6000 મતની ગુલાબસિંહ સરસાઈ છે. એટલે કે ગુલાબસિંહ છે એ 14000થી જેટલા મતોએ સરસાઈ સાથે પહોંચ્યા હતા, પરંતુ તેની સાથે સતત તેમાં ઘટાડો થયો છે અને અત્યારે છે એ ભાજપ હાવી થતું જાય છે. જે ગુલાબસિંહનું હોમ ગ્રાઉન્ડ હતું વાવ અને સુઈગામ, ત્યાં ગુલાબસિંહે લીડ મેળવી અને ત્યારબાદ હવે સ્વરૂપજીનું જે હોમ ગ્રાઉન્ડ છે ભાભર, ત્યાંથી અત્યારે ભાજપને લીડ મળી રહી છે. એટલે કે ચોક્કસ આ એક પરિણામ તરફ જઈ રહ્યું છે. અને જે પ્રકારે ભાજપની ગણતરી હતી, ભાજપને આશા હતી કે બાબરમાંથી ભાજપ છે એ 15000ની લીડ નીકાળી જશે, તે તરફ અત્યારે તો જઈ રહ્યું છે. પરંતુ જે પ્રકારે ગેનીબેનનું પણ હોમ ગ્રાઉન્ડ છે ભાભર, એટલે હવે જે 4 અથવા 5 રાઉન્ડ જે બાકી છે તેમાં જે રસાકસીનો જંગ રહેશે અને રોમાંચકતા પણ રહેશે. અંતે પરિણામ છે 80 જે પાતળી જે સરસાઈ છે તેના મતોથી કોઈ પણ જે પણ પક્ષ જીતે એ 80 પાતળી સરસાઈથી જીતશે. એટલે કે કહી શકાય છે કે હવે ચૂંટણી ઇન્ટરેસ્ટિંગ થઈ ગઈ છે, કે લોકોને પણ એક આતુરતા વધી ગઈ છે. કારણ કે અત્યાર સુધી વન વે ચાલતું હતું કે ભાઈ કોંગ્રેસ લીડ મળી રહી છે, વધશે, અચાનક ઘટવા લાગી, એટલે એક પ્રકારનું એક ટેન્શન પણ સર્જાઈ ગયું છે કે શું થશે. માવજી પટેલની એન્ટ્રી થઈ જ્યારે પેટા ચૂંટણીમાં, ત્યારે કોંગ્રેસને એમ હતું કે માવજી પટેલ છે એ કોંગ્રેસને ફાયદો કરાવશે, ચૌધરી સમાજના મતો છે એ માવજી પટેલ લઈ જશે એટલે ભાજપને નુકસાન થશે. પરંતુ આમાં એવું થયું નથી. ચૌધરી સમાજના મતો